आयरन कैल्शियम थी भरपूर एकदम हेल्थी नवू दूध। हेलो फ्रेंड्स, तमारू स्वागत छे गनुज किचन में। आज आपणे बनावीशुं खजूरनुं एकदम टेस्टी अने एकदम हेल्थी एवं खजूरनुं दूध। अने आ दूध बिलकुल फाटे नहीं अने साथे एकदम हेल्थी केवी रीते बनावुं तेनी रेसिपी जोशुं। अने साथे तमे जो एक महीना सुधी आ एक ग्लास दूध रोज सवारे पीशो तो तमारा शरीरनी बधी कमजोरी दूर थशे। तो चालो बनावे एकदम हेल्थी खजूरनुं दूध। तो एना माटे मैं अहीं 7-8 खजूर लीधो छे अने खजीरना जे ऊपरना टोपका होय तेने आपणे काढी नाखवाना। हवे खजूरने पलाळवा माटे आपणे पाણીને ગરમ કરી એડ કરવાનું અને 10 મિનિટ માટે આપણે ખજૂરને પલાળવા દેવાનું। જ્યાં સુધી ખજૂર પલળે છે ત્યાં સુધીમાં આપણે સાથે ખજૂરમાં એડ કરવાના ડ્રાયફ્રૂટ પણ પલાળી દઈએ। તો એના માટે આપણે 7-8 બદામ, 2 અખરોટ અને 4 કાજુ લેશું। અહીંયા ડ્રાયફ્રૂટ ઓછા કે વધારે તમે એડ કરી શકો અને 1 ટીસ્પૂન ખસખસ। હવે આપણે એમાં પણ ગરમ પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે પલળવા દેશું। તો અહીંયા 10 મિનિટ માટે જ આપણે પલાળીએ છીએ। જો તમારી પાસે વધારે સમય હોય તો તમે ઠંડા પાણીમાં પણ પલાળી શકો છો। તો તમારે એને 30 મિનિટ માટે પલળવા દેવાના। તો હવે 10 મિનિટ પછી ખજૂર અને ડ્રાયફ્રૂટ સરસ રીતે પલળી ગયા છે। તો સૌથી પહેલાં આપણે ખજૂરને સારી રીતે આ રીતે ઘસીને પાણીમાંથી કાઢી લેશું અને એકદમ સરસ રીતે ખજૂરને પાણી સાથે ધોવો ખૂબ જરૂરી છે। ખજૂરને મશીનમાં બનાવવામાં આવતો હોય છે તો એમાં ડસ્ટ હોય તે નીકળી જાય। હવે આપણે ખજૂરના બધા ઠળિયા કાઢી લેશું। જો તમે ઠળિયા વગરનો ખજૂર લેતા હોય તો આ પ્રોસેસને તમે સ્કીપ કરી શકો છો અને આ રીતે ઠળિયા કાઢી ચેક કરી લેવાનું। જો ખજૂર અંદરથી ખરાબ હોય તો એને દૂર કરી દેવાનું। તમે જુઓ 10 મિનિટ ખજૂર પલળ્યો તો એકદમ સોફ્ટ થઈ ગયો છે। તો હવે આપણે ખજૂરને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણા ડ્રાયફ્રૂટ પણ એકદમ સરસ રીતે પલળી ગયા છે। તો હવે આપણે એને આ રીતે નાની નાની સાઈઝના ટુકડા કરી લેશું જેથી દૂધ સાથે એકદમ સરસ રીતે કૂક થઈ જાય। તો તમે જુઓ એકદમ સરસ રીતે આ કટકા થઈ જાય છે। અને જો બદામ કટ કરતી વખતે એની છાલ નીકળે તો તમારે એને કાઢી નાખવાની જેથી દૂધ સાથે એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને એની છાલ પણ ઉપર ના આવે। તો હવે બધા ડ્રાયફ્રૂટ કટ થઈ ગયા છે। તો હવે ખજૂર દૂધ બનાવવા માટે આપણે એક પેનમાં 1/2 લિટર દૂધ એડ કરીશું। અહીંયા તમે ગાયનું દૂધ પણ લઈ શકો અને ભેંસનું દૂધ પણ લઈ શકાય। હવે આપણે દૂધને એકદમ સરસ રીતે 5 મિનિટ માટે બોઈલ કરી લેશું। દૂધ બિલકુલ ફાટશે નહીં જો તમે આ રીતે દૂધને પહેલાં જ બોઈલ કરી અને પછી ખજૂર એડ કરશો તો તમારું દૂધ ક્યારેય નહીં ફાટે અને એકદમ સરસ ટેસ્ટી બનશે। તો દૂધ જે કાચું હોય એકદમ સરસ રીતે આપણે એને પકાવી લેવાનું જેથી એકદમ સરસ એનો ટેસ્ટ આવી જાય। દૂધને બોઈલ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું। દૂધ છે એ બોઈલ થશે એટલે ઉપર આવશે। તો તમે જુઓ એકદમ સરસ આપણું દૂધ બોઈલ થયા પછી ક્રીમી અને થીક થઈ ગયું છે। તો 4-5 મિનિટ થઈ છે એટલું દૂધ બોઈલ કરતાં। હવે આપણે આ દૂધને વધારે કૂક નહીં કરીએ, બસ આટલું બોઈલ સરસ રીતે થઈ જાય પછી આપણે એમાં બાકીના મસાલા એડ કરીશું। તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ તૈયાર કર્યા છે એ સૌથી પહેલાં એડ કરી દેશું। તો જે આ પાણી છે એમાંથી આપણે આ રીતે ડ્રાયફ્રૂટ કાઢી અને એડ કરીશું। તમે જુઓ આપણે ડ્રાયફ્રૂટ કટ કર્યા એટલે એ પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે આ પાણીને દૂધ સાથે નહીં મિક્સ કરીએ, તો પાણી બધું કાઢી દેશું અને જે નીચે ખસખસ વધે છે તેને આ રીતે એડ કરી દેશું દૂધમાં। જો પાણી સાથે આપણે દૂધમાં એડ કરીશું તો દૂધનો કલર એકદમ ડાર્ક થઈ જશે। હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન એલચી પાવડર અને શિયાળાની ઠંડીમાં ખાસ યુઝ થતો આપણે સૂંઠનો પાવડર એડ કરીશું। તો અહીંયા 1 ટીસ્પૂન મેં સૂંઠનો પાવડર એડ કરી દીધો। જો તમારી પાસે સૂંઠનો પાવડર ના હોય તો તમે એમાં 1 ટીસ્પૂન જેટલું આદુ ખમણીને પણ એડ કરી શકો છો અથવા તમે પીપરીમૂળ પાવડર પણ એડ કરી શકો છો। હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને 2 મિનિટ માટે આપણે ડ્રાયફ્રૂટ સાથે દૂધને કૂક કરીશું। તો 2 મિનિટ પછી આપણે એમાં એડ કરીશું ખજૂર અને ખજૂરને એડ કર્યા પછી આપણે આ રીતે દૂધને સતત ચલાવતું રહેવાનું
અને વધારે આપણે કૂક નહીં કરીએ, બે જ મિનિટ માટે આપણે ખજૂરને પણ દૂધમાં કૂક કરીશું. આપણે ખજૂરને પલાળ્યો હતો એટલે બે જ મિનિટમાં ખજૂર દૂધ સાથે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ અને કૂક થઈ જશે. તમે મેશ કરશો આ રીતે તો એકદમ સરસ રીતે મેશ થઈ જશે. તો એકદમ સરસ રીતે બધા ડ્રાયફ્રૂટ અને ખજૂર કૂક થઈ ગયા છે અને તમે જુઓ દૂધનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો હવે આપણે વધારે દૂધને નહીં કૂક કરીએ, હવે ગેસની ફ્લેમ બંધ કરી 5 મિનિટ માટે ઠંડુ થવા દેશું. 5 મિનિટ પછી આપણે એક વાસણમાં કાઢી લેશું અને હવે આપણે એને બ્લેન્ડરની મદદથી આ રીતે બ્લેન્ડ કરી લેશું જેથી ખજૂર છે એનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ દૂધમાં આવી જાય અને દૂધ એકદમ સરસ સ્વીટ બની જાય. સાથે ડ્રાયફ્રૂટ પણ થોડાક રસ થઈ જશે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સાથે દૂધ પણ એકદમ થીક થઈ જશે અને એકદમ ક્રીમી અને મલાઈદાર મિલ્કશેક જેવું આ ખજૂર દૂધ તૈયાર થશે. તો તમે જુઓ એકદમ પરફેક્ટ આપણું ખજૂર દૂધ કલર પણ ચેન્જ થઈ ગયો અને સાથે એકદમ ક્રીમી પણ બની ગયું. તો એકદમ બિલકુલ ફાટ્યા વગર અને એકદમ ખાંડ ઉમેર્યા વગર આપણું ખજૂરવાળું ટેસ્ટી અને હેલ્ધી દૂધ તૈયાર છે. આ દૂધને તમે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો અને ફ્રીઝમાં મૂકી ઠંડુ કરી અને એ રીતે પણ સર્વ કરી શકો છો. નાના બાળકોથી લઈ મોટા બધાને આ દૂધ આપી શકાય અને સાથે જો તમે શિયાળાની ઠંડીમાં આ દૂધને રોજ સવારે 1 ગ્લાસ 1 મહિના સુધી પીશો તો તમારા શરીરની બધી જ કમજોરી દૂર થશે, સાથે વિટામિન, કેલ્શિયમ અને આયરન ભરપૂર માત્રામાં મળશે. તો આ દૂધને ગ્લાસમાં લઈ ઉપરથી આપણે બદામ, પિસ્તા અને ખજૂરથી ગાર્નિશ કરી દેશું. તો બદામની સ્લાઈસ, પિસ્તાની સ્લાઈસ અને ખજૂરથી ગાર્નિશ કરી આ દૂધને તમે ગરમા ગરમ અને ઠંડુ સર્વ કરજો, તમને ખૂબ પસંદ આવશે. અને આ દૂધની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટનને જરૂરથી પ્રેસ કરજો અને એકવાર આ રેસીપી તમે શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.